गो जय सच्चिदानंद नमो वितरागाय नमो वितरागाय नमो नमो अरिहंताणं अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं नमो लोए सव नमो लोए सवसा ऐसो पंचण मुक्कारो ऐसो पंच मुक्कारो सव्वपावप्पनासनो पावप्पनासनो मंगलाणं च सव्वेसिम मंगलानं च सव्वे सिंह पड़वं हवई मंगलम अड़वम होए मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद। जय सच्चिदानंद। कनेक्शन रॉन्ग, बैड कनेक्शन। ओके, जय सच्चिदानंद। महात्मा अल्ताफ भाई, के तुम्हारे गई काले क्वेश्चन हो तो छे। अल्ताफ भाई, अल्ताफ भाई, सॉरी गई काले जो क्वेश्चन हतो एक एक आंसर थई गयो। इट इज अबाउट आस्किंग अबाउट आई थिंक इट वाज टू डू विथ सिंसियरिटी, यू नो के व्हाट इज अबव नॉर्मल एंड बिलो नॉर्मल सिंसियरिटी। सो आई थिंक दैट वाज आंसर्ड। एंड द अदर वन वाज फ्रॉम लतनी में सांभर जो तुम। ओके, બીજો હતો એક પદ, મામાને પૂછા કરી દે, એક પદ હતું, જાતે ન બોલ્યું કોઈ કાલે હું પ્રગટ ભગવાન છું, એમાં સેકન્ડ કરી સમજી શકે વિજ્ઞાન તેવા લોકપદ્ય કામમાં કુટી બદામ કુટી ફૂટી બદામ ફૂટી બદામ ન ઉપજે। હા, એ એ શું છે ખાસ એ સમજ્યું? ફૂટી ફૂટી બદામ ન ઉપજે પુટગલ વિષય છે મુદ્ભ્રાંત ના। તો કે આખું જગત ભ્રાંતિમાં પડેલું છે, ભ્રાંતિમાં। તો કે ભ્રાંતિ એટલે શું? તો કે હું અલ્તાફભાઈ છું એ મોટામાં મોટી ભ્રાંતિ, જ્યાં આપણે નથી ત્યાં આપણે બોલવું એને ભગવાને ભ્રાંતિ કહ્યું છે। ભ્રાંતિ એટલે દારૂ પીધેલા જેવી વસ્તુ। દારૂ પીધેલો માણસ બોલે ને કે હું દેશનો વડાપ્રધાન છું, હું આમ છું, પણ ખરેખર એ હોતો નથી, એ દારૂના ભ્રાંતિમાં બોલે છે। તો કે દારૂ ઉતરશે એટલે એને ખબર પડશે ખરેખર કે પોતે કોણ છે અત્યારે। તો કે આપણને આવી ભ્રાંતિનો દારૂ ચડેલો છે આ અલ્તાફભાઈનો। તો કે એવા કોઈ જ્ઞાની મળે અને આપણી ભ્રાંતિ કાઢી આપે અને સમ્યક દ્રષ્ટિ કરી આપે, ત્યારે આપણે પોતે ખરેખર કોણ છે ખબર પડે। તો કે જે જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું એ સારા કાળમાં પણ દુર્લભ હતું, સારા કાળમાં પણ। તો આ તો પાંચમો આરો છે, કળિયુગ છે, એમાં એમની ઓળખાણ કેવી રીતે પડી શકે એમ। તો કે છે કે એટલા માટે કે છે કે અમારે જાતે બોલવું પડ્યું કે અમારી અંદર 14 લોકના નાથ પ્રગટ થયા છે, ભગવાન પ્રગટ થયા છે, જે કામ કાઢવું હોય તે નીકળી શકે એમ છે। તો કે છે કે આ બધી જે વસ્તુઓ છે એનાથી આ આખું જગત વિષયો, એટલે કે આ જેમાં જેને ઇન્ટરેસ્ટ પડે ને એને વિષય કહેવાય, કોઈ પણ વસ્તુમાં જેને રસ પડે એ બધા વિષય કહેવાય। વિષય એટલે અત્યારે આપણી પાસે ભ્રાંતિનો વિષય છે, ભ્રાંતિનો, ભ્રાંતિનો કે ખરેખર આ જગત કોણ છે જાણતું નથી। તો કે છે કે એની અંદર એક ફૂટી બદામ પણ
उपजी सके एवं नहीं, एटले के खरेखर ज्ञानी कोण होय एनी खबर पड़ी सके एम नहीं लोकोने। एटले के भ्रांति ना आधारे आखो पड़दो आई गयो छे आखो उपर, ने एना आधारे आपणने ओरखाण पड़ती नहीं के ज्ञानी शू होय, कोने ज्ञानी केवा। એટલે કે આ એક બધામે ઉપજે એવી નથી આ વસ્તુ આ લોકોની પાસેથી, કારણ કે ભ્રાંતિમાં પડેલા છે અને ભ્રાંતિમાં પડેલા હોય એટલે એને ઓળખાણ ના પડ્યા જ્ઞાનીની। એટલે દાદા કહે છે કે આ જો આ જ્ઞાની પુરુષ અત્યારે આવીને જતા રહ્યા તોય કે ના પડી, એટલા માટે દાદા વારંવાર કહેતા હતા કે કામ કરી લો, કામ કરી લો, કરોડો રૂપિયા આપશો તોય આવો મોકો મળવાનો નથી કે છે। એટલે કે આ ભ્રાંતિના આધારે પોતે તો પહેલા પોતાની ઓળખાણ જ નથી થતી, તો કે જ્ઞાની પુરુષની ઓળખાણ કેવી રીતે થાય? એટલે કે આમ બધા મૂળ દશામાં પડેલા છે, વિષયોમાં પડેલા છે, જગતની વસ્તુઓમાં પડેલા છે, એટલે આ વસ્તુઓને જેને આત્મા પ્રાપ્ત થયો એની કિંમત કહેવાય, શું કહેવાય? પણ જેને આત્મા પ્રાપ્ત નથી થયો એની ફૂટી બદામે ઉપજે નહીં કે છે, એની ફૂટી બદામ, હા એની કોઈ કિંમત જ નથી કે છે। એટલે કે છે કે જ્ઞાનીની ઓળખાણ ના થાય માટે દાદા કે અમારે જાતે બોલવું પડ્યું કે અમારી અંદર 14 લોકના નાથ પ્રગટ થયા છે, જે કામ કરવું એ નીકળી શકે એમ છે, એ કહેવા માંગે છે અમારે એ પદમાં કે અત્યાર સુધીમાં કોઈ બોલ્યું નથી, કારણ કે લોકોની પાસે પહેલી એવી દ્રષ્ટિ હતી, ઓળખાણ પડે એવી દ્રષ્ટિ હતી, કારણ કે મન વચન કાયનો એકાત્મ યોગ હતો એટલે ઓળખાણ પડતી હતી। અત્યારે મન વચન કાયનો એકાત્મ યોગ નથી, એટલે દાદા ઘણી વખત કહેતા હતા કે આપણે લગ્ન કર્યા પછી 25-25 વર્ષથી આપણે પતિ પત્ની સાથે હોવા છતાં પણ એકબીજાની ઓળખાણ પડતી નથી, તો જ્ઞાનીની ઓળખાણ ક્યાંથી પડે કે છે, શું કહેતા હતા? આટલા બધા લગ્ન કાળ વીતી ગયો આપણો, તો એ કે છે આપણે આપણી પત્નીને નથી ઓળખી શકતા કે આપણા પતિને નથી ઓળખી શકતા, તો જ્ઞાનીને ઓળખવા માટે દ્રષ્ટિ ક્યાંથી લાવી? દાદા આટલું બોલીને ગયા તો ઓળખાણ પડવા વાળા કેટલા હતા? બહુ ઓછા જણ હોય। એટલે દાદા ઘણી વાર કહેતા હતા કે ઝવેરીની દુકાનમાં ભીડ વધારે હોય કે કરિયાણા વાળાની દુકાને વધારે ભીડ, રેશનિંગ વાળાની દુકાન વધારે ભીડ, કરિયાણા, એટલે હા, એટલે જ્ઞાનીઓને સમજવા માટે બહુ જ પુણ્યાનું બંધી, પુણ્યવાનનો ઉદય હોય ત્યારે જ્ઞાનીને ઓળખાણ પડે, એમને સમજી શકે અને પોતાનું કામ નીકળી શકે। એટલે કે જ્યાં સુધી ભ્રાંતિ છે, જ્યાં સુધી આ જગતના વિષયોમાં રસ છે, ભોગવવું છે, ત્યાં સુધી પોતાની ઓળખાણ નથી પડી, તો જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે પડી શકે? તો કે એની ફૂટી બદામે ઉપજી શકે એમ નથી કે છે। જ્યાં સુધી પોતે ભ્રાંતિમાં છે ત્યાં સુધી, આ જગતના સુખમાં જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી, એવું આમાં કહેવા માંગે છે। સમજાયું અલ્તાફભાઈ? હા સમજાયું, હા, જય સચ્ચિદાનંદ, થેન્ક યુ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ અલ્તાફભાઈ। ગીતાબેન, તમારો ગઈકાલનો ક્વેશ્ચન બાકી છે। ઉપાય છે નિર્ગ્રંથ, એ મોક્ષે જવાનો ઉપાય છે નિર્ગ્રંથ વિશે, નિર્ગ્રંથ નો પંથ એ ભવંત નો પંથ છે। હા પેલા એનું એ કરીએ પછી આગળ કરીએ। હાજી હાજી હાજી, નિર્ગ્રંથ એ ભવ અંત નો ઉપાય છે, બરોબર છે? હાજી, તો કે ગ્રંથિ એ મનના સંબંધમાં વપરાય છે, ગ્રંથિ, બરોબર? એટલે કે છે કે મનની ગ્રંથિઓ નિરંતર ફૂટી જતી હોય છે, નીકળતી જતી હોય છે, પણ એ જયારે નિર્ગ્રંથ ક્યારે થાય? તો કે જયારે મનને જોવાનું શરૂ થાય ત્યારે એ નિર્ગ્રંથ થતો જાય। તો કે જ્યાં સુધી એને જોવાનું શરૂ ન થતું ત્યાં સુધી એ નિર્ગ્રંથ થતો નથી। તો કે એવો જયારે પંથ મળે ત્યારે ભવનો અંત આવે। ભવ એટલે શું? તો કે આ નામ રૂપીનો જે ભવ છે એનો અંત ક્યારે આવે? તો કે જયારે નિર્ગ્રંથ થાય, મનને જોતો થાય, જ્ઞેય જ્ઞાતાનો સંબંધ સ્થાપિત થાય, ત્યારે આ ભવનો અંત આવે। એ સિવાય આ જગતનો, આ ભવનો અંત આવે એવો નથી। એટલે કે એવો જયારે પંથ મળે આપણને, એવો રસ્તો મળે, ત્યારે જ આપણું કામ થઈ શકતું હોય છે, સમજી ગયા? હાજી, બીજું શું હતું? બીજું હતું કે નિર્ગ્રંથ એ મોક્ષે જવાનો ઉપાય છે। હા, તો કે નિર્ગ્રંથ સિવાય કોઈ મોક્ષે ગયેલું નહીં। તો કે આ જ્યાં સુધી મન નો ધી એન્ડ નથી થતો ત્યાં સુધી મોક્ષ થતો નથી। એટલે કે જ્યાં સુધી એને જોવા જાણવાનું ચાલુ થતું નથી, જ્ઞેય જ્ઞાતાનો સંબંધ થતો નથી, ત્યાં સુધી એનો મોક્ષ થતો નથી કે છે।
આ સંબંધ સ્થાપિત થવો જોઈએ. ખ્યાલ આવે? તો જ એનો મોક્ષ થઈ શકે, એ સિવાય મોક્ષ નથી. એટલા માટે શ્રીમદ રાજચંદ્ર કહેલું છે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. તો કે નિર્ગ્રંથ ને સર્વજ્ઞ દેવ કહેવામાં આવે છે. આ તો એક ગ્રંથિઓ આપણી ઉકલતી જાય છે અને નવી ગ્રંથિઓ પડતી જાય છે, એટલે કે એનો અંત, ભવ અંત નો ઉપાય આવતો નથી. પરંતુ આના આધારે આખો ભવ અંત નો ઉપાય આપણને જડી જાય છે. જ્ઞેય જ્ઞાતાના સંબંધ સિવાય કોઈ મુક્ત થઈ શકેલું નહીં કે છે, એને જ નિર્ગ્રંથ કહેવાય છે. એટલે એ ગ્રંથિ માંથી એ બધા પરમાણુ ફૂટે, આ બધા કઈ અંદર ગ્રંથિ હોય આપણી, તો એના પરમાણુ આ બધા ફૂટતા હશે સાહેબજી. મનમાં વિચાર આવ્યો એટલે અંદર શરૂ થઈ જાય પરમાણુ બધા. શું છે, અંદર પરમાણુ ભરેલા છે અને પરમાણુ ભર્યા છે એના આધારે વિચાર ફૂટે છે. અને અજ્ઞાન દશા હોય એટલે પાછા ચાર્જિંગ થાય છે, ને આપણી પાસે જ્ઞાન છે આપણે એને જોઈએ એટલે ચાર્જિંગ થતું નથી. આમ તો દાદાએ ચાર્જિંગ બંધ જ કરી દીધું છે, પણ આપણે જેટલું જોતા નથી એટલું મન પાછું આવે, પાછું જોઈએ તો એનો નિવેડો આવે એવો છે. એટલે ગ્રંથિ આપણને ખબર તો પડી જાય ને છે, આમ કે હવે આપણને કઈ ગ્રંથિ અંદર નડે છે એ બધું ખબર પડે ને થોડી થોડી. એટલે દાદા કહે છે ને કે મનમાં જે જે વિચારો વધારે આવે તો સમજવાનું કે એની ગ્રંથિ મોટી છે. મુસલમાન હોય દાદા કે છે એને આપણે આ નોન વેજ ના વિચારો બહુ આવે, આપણે તો ત્યાં જતા હોય તો નાક દબાઈ ને જઈએ ને આપણને એનો વિચાર એ ના ફૂટે. એટલે કે જેની જે ગ્રંથિઓ મોટી એના વિચારો વધારે આયા કરે, એના ઉપરથી આપણને ખબર પડે કે આપણી કઈ ગાંઠ મોટી પડેલી છે. હા, એ આપણે જોવાની કે અંદર કઈ, બરોબર. એ ગાંઠ ને ઓગાળવા માટે સામાયિકમાં મૂકવું પડે, એને ઓગાળવા માટે. વધારે મોટી ગાંઠ હોય, વારંવાર એના વિચારો આયા કરતા હોય, તો એના માટે એ હોય છે. તો એ સાહેબ એવું હોય કે ગ્રંથિ એ જ અટકણ હોય એ બધું એક જ, કે એટલે કે તમને પછી અટકણ એટલે શું, તો કે જ્યાં જ્યાં તમને એ વસ્તુ આવે ત્યાં તમે અટકી જાઓ, આગળ ના વધો. આપડી ગાડી આગળ ના ચાલ્યા, બરોબર. એટલે અટકણ એટલે ગાઢું કરેલું, ગાઢું કરેલું, ગાઢા પરિણામો, ગાઢા જેની અંદર આપણે વધારે વિશેષતા દાખવી છે, આપણે વિશેષતા ઉભી કરેલી છે, એ અટકણ રૂપે પરિણામ પામે છે. એટલે દરેકને અટકણો અલગ અલગ હોય, શું હોય દરેકને. દાદા કહેતા ને જેવી રીતે પેલા કોઈને બીડી પીવાની ટેવ હોય, ફાન ખાવાની ટેવ હોય, તો કે હું મેક વોકર નું બહાનું કાઢીને ભાગી જાય, શું કે છે, એમ કરીને એને ટેવ ને સંતોષી ના આવે ત્યાં જઈને, શું કરે, મેક વોટર નું બાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો, લાલ કપડા થી ભડકે છે ત્યાં અટકણ જો, ઝડપી લો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. આ ઝડપી લો ઘોડો દોડતો હોય ને પણ એવું આવે ને ત્યાં અટકી જાય, પછી એને ખસાડવું મુશ્કેલ બની જાય છે. અને બીજું એક એવું હતું સાહેબ કે આ પાંચ આજ્ઞામાં તો રહેવું બહુ જ નિશ્ચય, બહુ જ નિશ્ચય. અને કોઈક વાર એ કયો અવરોધ આવતો હશે કે કોઈક વાર એ ખબર હોય પણ ચૂકી જવાય છે, એ શું છે, એ શું અવરોધ છે અંદર ચૂકી જવાય છે? એનું કારણ એ છે કે અંદર જે બધો માલ ભરેલો છે ને એના આધારે એની ઉપર પ્રમાદ છાઈ જાય છે. શું થાય છે, પ્રમાદ આવી જાય છે. પ્રમાદ એટલે કે પ્રમાદ આવી જવાને કારણે આપણો જે હજુ એટલો બધો નિશ્ચય પાકો થયો નથી રહેવા માટેનો, એટલી ક્લિયરિટી ઉભી થઈ નથી, એટલે પેલી વસ્તુ કામ કરી જાય છે, પ્રમાદ નામની વસ્તુ, અને પેલી વસ્તુને કામ કરવા દેતી નથી. તો કે દાદા કે જે એ વખતે આપણે તપ, એક સેકન્ડ, સત્સંગ ચાલે છે, શું છે, હું થોડી હું કરું, હા જરા બે મિનિટ, જરા બે મિનિટ, બે મિનિટ, એ તો એક મિનિટ, રજનીભાઈ મારી બેન એક્સપાયર થઈ ગઈ, સોરી ટુ હિયર છે. દીપક આનંદજી છે? હા, દીપક આનંદજી, દીપક આનંદજી, યા યા યા, ઓકે જરા કરી લો ને જરા, ઓકે સોરી ટુ હિયર.
प्रार्थना करो जो ज्ञान लीधेलू छेल्ला उर्मिला बेन नाम छे ગીતાબેન તમારો ક્વેશ્ચન હતો ખાલી એક અવરોધ નાનો પૂછવાનો હતો બસ એક જ નાનકડું છે ઓકે પતી ગયું થોડુંક સેજ છે હા તો બોલો એક નાનકડું છે બોલો બોલો હા જી દીપકાનંદજી આપણે આજે આપણે બહુ નિશ્ચય તો હોય જ પાંચ આજ્ઞામાં રહેવાનું સાહેબ પણ એક વાર એવો અવરોધ આવી જાય કે એમાં રહેવાય નહીં અને પછી યાદ આવે કે આ નથી રહેવાયું એવું એવું કઈક થયા કરે છે તે શું આવતું હશે સાહેબ અવરોધ બહાર છે કે અંદર છે એ બહાર થી નથી પાંચ આજ્ઞામાં નથી રહેવાતું બહાર બહારના ભાગમાંથી બહારના ભાગમાં એટલે કયા ભાગમાં એટલે આ એને શુદ્ધાત્મા જોવાના એનું રિલેટિવ નું ભૂતકાળ જોવાનું એ નથી એક્ઝેક્ટ આવતું એટલે હમણાં છે ને આપણી ભૂમિકા આપણે સમજવાની છે કે પુરુષાર્થની ભૂમિકામાં આપણે બેસેલા છે એટલે હમણાં આ બે વ્યૂ પોઈન્ટ નો પુરુષાર્થ કરવાનો છે અને એ પહેલી આજ્ઞા જે છે કે વ્યવહાર દ્રષ્ટિથી જેમના માટે એવું થાય તમને તો એ વ્યવહાર દ્રષ્ટિથી ઓળખાયા નથી કેમ નથી ઓળખાયા તો એમના માટે તમને કંઈક અભિપ્રાયો પડેલા છે કંઈક માન્યતાઓ પડેલી છે કંઈક એમના સંબંધી નોંધ પડેલી છે કે આવા છે એમણે મારી જોડે આવું કરેલું કોઈ બીજાની વાત હોય તો એ વાતે તમને અસર કરી શકે એ એમની વહુને બરાબર રાખતી નથી આપણને શું બતાડે કે આ ઘઉં છે અને આ કાંકરા છે કાંકરાને કાંકરા સ્વરૂપે ઓળખાવે ઘઉંને ઘઉં સ્વરૂપે ઓળખાવે કાંકરાનો જે ગુણ છે તે આપણને ઓળખાવે ઘઉંનો જે ગુણ છે તે ઓળખાવે એટલે જે વ્યવહાર છે રિલેટિવ છે એ ક્રિયાત્મક છે અને શુદ્ધાત્મા જે જ્ઞાનાત્મક છે એટલે આમાં આ જે બધા અભિપ્રાય રહે છે એને આ રીતે ફિલ્ટર કરીને એમાં એની અસરમાંથી નીકળવાનું છે તો પછી વ્યવહાર દ્રષ્ટિથી એટલે વ્યવહાર સ્વરૂપે દેખાશે એટલે સમજાશે એટલે પછી ઓળખાશે એટલે છૂટા પડું એના તરફથી અનુભવાશે એટલે છેલ્લું અનુભવ છે તે અસંગતાનો છે અસંગતા એટલે એની શરૂઆત ક્યાંથી થાય આ શ્રીમદ રાજચંદ્રજી કીધું છે પહેલી પાકી નિશંકતા એ નિશંકતા નિશંક આત્મા મળ્યો નિશંક પડે આપણને આપણી ઓળખાણ કરી તેમ છતાં નિશંકતા રહેતી નથી કે કેમ કહો છો એવું કેમ આપણે ખાતરી પૂર્વક કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું હવે જો એમાં આપણી નિશંકતા હોય તો પછી વ્યવહાર સંબંધી ઉદ્દલ સંબંધી કોઈ પણ પ્રકારનું પોતાપણું આવી શકે ના એની અસર થઈ શકે ના થઈ શકે બરોબર બહારથી કોઈની અસર થઈ શકે ના તો એ શું કહે છે તો કે એ પોતાપણું જે આજે અજાગૃતિથી પોતે સમજેલા નથી કેમ નથી સમજેલા કારણ કે જોયેલું નથી દાદા કહે છે કે અમે નિષ્પક્ષ રીતે નિરીક્ષણ કરીને ઓબ્ઝર્વેશન કરીને આખા જગતને જોઈ લીધું બધે ફર્યા એવો હું
कोई जगह बाकी नहीं खातरीपूर्वक कहू छू के ऊपर मानेला भगवान छे साचा भगवान हृदय में बेसेला छे એટલે બહાર જે બધું દેખાય છે તે ખાલી ક્રિયાઓ જ છે અને એ કર્મ ફળ છે એ કર્મ ફળ આપનારી શક્તિ કુદરતી છે એના કોઈ કરતા નથી અને આખો વ્યવહાર આવી રીતે ક્રિયાત્મક છે હવે આ બધી એક્સરસાઇઝ તમારી થાય ઓકે ઊંધિયું બનાવવાનું હોય તો એની વિધિ સિમ્પલ હોય છે કે કોમ્પ્લેક્સ હોય છે બનાવવાની વિધિ પણ કોમ્પ્લેક્સ છે અને ખાવાની વિધિ પણ કોમ્પ્લેક્સ છે આરોગવાની વિધિ પણ એટલી જ કોમ્પ્લિકેટેડ છે તમારા માટે કોઈ કરી નહીં આપે એમ કે એજ એનું ફન છે એમ કે તમારે જાતે ફોલવાના બધું મિક્સ કરવાનું તમને જવાબ મળી ગયો છે એ જવાબ ના લીધે તમને ધડપટ છે જવાબ મળી ગયો માટે તમને હવે અંદર કશું હાલે એવું નથી એના ફૂટિંગ પર એ કિનારો સાધી લીધો કૃપાથી હવે વ્યવહારનો કિનારો સાધી લેવાનો છે સમજણથી સમજણથી બરોબર એના માટે આપણે જોવાનું છે જોવાનું બસ આખો પુરુષાર્થ જોવાના પર છે એટલે દાદાએ કીધું તમે જાણો છો પણ જોતા નથી જોતા નથી એટલે જાણેલું અનુભવમાં આવતું નથી જાણેલું અનુભવમાં લાવવું હોય તો જોવું પડશે સમજવું પડશે ઓળખવું પડશે હવે એ જોવું જોવાનો લેવલ કેટલું હશે કે ત્યારે જાણવા પ્રમાણે થશે એટલે આપણે એમ કે આપણે જાણવાનું કશું બાકી રાખ્યું નથી એમ કરીને આપણે કીધું એટલે જાણવાનું 100% છે બરાબર છે તો આપણે જોવાનું કેટલા ટકા જોઈશું તો એ જણાશે 100% પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે હવે એ પૂર્ણ સમજ થવા માટે જોવાનું છે અને એ બહાર નથી અંદર જ છે અંદર કેટલી રહી છે એની તપાસ કરો એટલે એ કામ કરવાનું બાકી છે એટલે એના માટે દાદાએ આપણે આજ્ઞા આપી છે અને એમાં કીધું કે 70% એ તમે મહાવિદ્ય ક્ષેત્ર પહોંચી જશો ખાલી 70% જ છે 100% પાસિંગ હોય તો કશું થાય જ એવું નથી પણ એનો જવાબ શું છે 100% પાસિંગ ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે છે પાસિંગ ત્યાં 70% એ સિદ્ધ નહીં થવાય ત્યાં તો પૂરી 100% ત્યાં 100% થશે ને ત્યારે સિદ્ધત્વ પ્રાપ્ત થશે પણ મહાવિદ્ય ક્ષેત્ર જવા માટે 70% ની બાઉન્ડ્રી આપેલી છે રિક્વાયરમેન્ટ આપી છે બરોબર આપણે આરતી પછી રોજ જે ગાઈએ છે ને કે વારસ અહો દાદાના બહુ જ આમ એકદમ ત્યારે બહુ આમ પાવર આવી જાય છે એનો એકચ્યુઅલી સૂક્ષ્મ અર્થ શું છે આટલી બધી શુરવીરતા પ્રગટે તો આ પર્યુષણ માં કામ થઈ જાય શું કે છે
આ વારસ અહો દાદાના, એટલે જેમ મહાવીરના શિષ્યો છે એવી રીતે આપણે દાદાના શિષ્યો કહેવાય. શિષ્યો એટલે વારસ. એક મિનિટ, અવાજ ક્યાંથી આવે છે તમારે ત્યાં? કૌશલ. કૌશલ, જય સચ્ચિદાનંદ. તું જરા ઘરથી કામ કરતો હોય ને, વેન યુ આર વર્કિંગ ફ્રોમ હોમ, when you are working from home, do you allow anybody to get into your room? I get that's it. I want. That's it. Jai Sachidanand. Jai Sachidanand. એટલે વારસ હો દાદાના, મહાત્માઓ એ દાદાના વારસ છે, જેમને વિજ્ઞાન મળ્યું છે, જેમને કૃપાથી પોતાની ઓળખાણ થઈ છે. તો એમના માટે કે તમે કોના વારસ છો, જે 24 તીર્થંકર ભગવંતનું ભેળું સ્વરૂપ છે, અક્રમ વિજ્ઞાની છે, 10 લાખ વર્ષે પ્રગટ થાય છે, એના તમે વારસ છો. એક મિનિટ. એના તમે વારસ છો તો તમારે કેવી રીતે રહેવું જોઈએ અને કેવું હોવું જોઈએ? એટલે અહીંયા કે છે, ચાલો સુરવીરતા રેલાવજો. હવે સામાન્ય રીતે વિતરાગનો માર્ગ તીર્થંકરો ક્ષત્રિયો હોય છે, એટલે વિતરાગનો માર્ગ, મોક્ષનો માર્ગ ક્ષત્રિયો માટે છે, બીજા કોઈની કેપેસિટી જ નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણને કહે છે કે સુરવીરતા રેલાવજો. સુરવીરતા શેની સામે? તો આપણી નબળાઈઓની સામે. નબળાઈઓ તો હોતી નથી ને, એ હોય છે. અરે યુ નીડ ટુ બી અનમ્યુટેડ, વેઇટ. થયું અનમ્યુટ કરો. હા હા થયું. હા, નબળાઈઓ બહુ છે. નબળાઈ તો અરે પાર વગરની નબળાઈઓ છે, ભરપટ્ટે. કેવી રીતે કહીએ, નાની નાની વાત આપણને કેટલાય દિવસો લગી હલાવતી નથી. હલાવે છે, બહુ સામાન્ય વાત, બધા જ આવી ગયા એમાં. એટલે એના માટે કીધું કે સુરવીરતા રેલાવજો. તમને આવા વારસ છો, તમને આવું વિજ્ઞાન મળ્યું છે, તમારી અંદર દાદા ભગવાન બેસી ગયેલા છે પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે, તો તમે આ નબળાઈનું શું પ્રદર્શન કરો છો? સુરવીરતા રેલાવજો. કાયર બનો ના કોઈ દી. મરણની સામે જજુમે, નબળાઈની સામે પોતે શું કહેવાય છે, કે નબળાઈ હવે આપણે ખેંચી જાય, નહીં પોસાય ગમે તે હોય. કાયર બનો ના કોઈ દી. હવે એ આપણને લલચાવે, મૂરખ બનાવે, તે ના પોસાય. કષ્ટો સદા કંપાવજો. કયા કષ્ટો? કશાયો. એના માટે એમ કીધું છે કે ઘારી લોકો પચાવી જાય છે, ભલી ભલી વસ્તુ પચાવી જાય છે, પણ પોતા પણ પચાવી શકતા નથી. બરોબર. તો અહિયાં એ જે અંદર ઊભું થાય છે, કષ્ટો સદા કંપાવજો. કષ્ટો આપણી સામે કાંપવા જોઈએ. આ જયારે સત્સંગ થયેલ ને, ત્યારે એક મહાત્મા કહે, દાદા હમણાં તો હું કાપું છું એમ. દાદાએ કીધું, 18 કોઠા યુદ્ધ જીતે એવા કૃષ્ણ ભગવાન મેં તમારી અંદર બેસાડી દીધા છે, અને એ પરમાત્મા યોગ જે મેં તમને આપ્યો છે, તમે આખા બ્રહ્માંડ ને હલાવો એમ છો. દાદા હમણાં તો હું હાલું છું. કઈ દાદા મહાત્માઓ બી એટલી સરળતાથી કહી દે છે. સિંહના સંતાનને, એ સિંહનું એ એના માટે કીધું છે કે સિંહ બહુ
લોયલ પ્રાણી છે. રોયલ બી છે ને લોયલ બી છે. અને એ એ ગુણ આવે ને એવું છે આ વિજ્ઞાન થી. જેને આપણે ખૂણામાં બેસેલા હોય ને તો સિંહનું બચ્ચું બેસેલું હોય ને એવી રીતે હોય કે અહીંયા એમ કહેવાય આપણી જોડે એક સમજવા માટે આપણી જોડે કોઈ ગડબડ કરી જાય છે આપણે કે જાય દાદા કે અમારી પાસે નક્કી કરીને આવેલા હોય ને કે આજે તો દાદા ભગવાન ને બેસાડી જ દેવા છે એ શું જાણે એમ કે શાસ્ત્ર નું પઠન ને અધ્યયન તો મેં કરેલું છે એટલે એક વખત એવી એવો સંજોગ આવેલો કે દાદાને એક ભાઈ આવેલા નજીકમાં બાજુમાં જ લગભગ કહી રહેતા હતા પણ પેલું આટલી બધી વાત આવે ને ઓળમાં રહેતા હોય એટલે એ જોઉં ને એમ કે કેવા છે કરીને કારણ કે એ સાધક હતા તો એમણે દાદા દાદા કે તમે મારી આંખ સામે જુઓ એમ કે આંખ સામે જુઓ એમ કે બીજે કશે ના જુઓ એમ કે જોવા દો ને ભાઈ આપણે એમ કે એની શું જરૂરત છે ના ના કેમ ભગવાન ની વાત કરો છો મારી આંખ સામે જુઓ કહું છું તમને દાદા કે ઓકે અને એવું એવું કે છે કે દાદાએ સામુ ત્રાટક કર્યું પેલા ભાઈ નમી પડ્યા તાપ સહન થતો નથી દાદાએ કીધું હું ભુવાઓનો ભુવો છું ભગવાનનો એ ભગવાન છું અહીંયા ક્યાં તમે પરીક્ષા કરવા અને લઘુત્તમ પુરુષ છું અને અહીંયા તમે આવું તોફાન કરો જે જ્યાં પરમ વિનય કરવાનો હોય ત્યાં તમે આવું કંઈ કરો અને જેમાં તમે તમારું નુકસાન કરતા હોય કરવા જતા હોય તો હું તો જવાબદાર છું હું તમને એવું કરવા ના દઉં એટલે દાદાએ શું કીધું એવા કોઈ અધિકારી આવે ત્યારે અમે અમારું મૂળ સ્વરૂપ બતાડીએ જે હરાવા આવેલા હોય એમની સામે હારીને બેસીએ એટલે આવું છે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે આ બીજા બધા કઈ પણ વૃત્તિઓ આપણી બધી છે એ આપણને મો ચાટીને જતું રહે મૂર્ખ બનાવીને જતું રહે કેમ ચાલે આપણને કે શિયાળ તે શું કરી શકે મરણાન સંકટ મે ટકે મરવાના સંકટમાં ટકે એવું વિજ્ઞાન એવું સ્વરૂપ આપેલું છે તો પછી તે ટેકના ધરનાર છે એવો આધાર આપણે મળેલો છે તો હવે અમે બસ દાદા તમને આધીન આ એનો છેલ્લો જવાબ અને એ આધીનતા મારી ક્યારે તૂટે નહીં એ જ મારી છેલ્લી ઈચ્છા અને દ્રઢ નિશ્ચય છે કારણ કે આજ્ઞા એ જ ધર્મ આજ્ઞા એ જ તપ આપણે વાત કરીએ છીએ પણ હવે ધીમે ધીમે એને ડે ટુ ડે લિવિંગમાં આવે હવે ડે ટુ ડે લિવિંગમાં કેવી રીતે આવશે તો એના બે પાસા છે ટુ ફેસ્ડ ટુ ફેસેટ એનો પુરુષાર્થ છે બોલવાનો સિંગલ ગુનો નહીં કરવાનો ને ના બોલવાનો ડબલ ગુનો નહીં કરવાનો એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાય એ એવું છે કે કોઈ પણ ગરબડ વાળા છે ને તમારી સામે ગરબડ કરી શકે નહીં એટલે એમ કીધું આપણું કાચું હોય ને ત્યારે ભલ ભલા આપણને મૂર્ખ બનાવી જાય બાકી કશું કહેવાનો કરવાનો અધિકાર નથી એવા અનંત ઐશ્વર્ય વાળું આપણું સ્વરૂપ છે આપણે છીએ એટલે નબળાઈના લીધે ભૂલોના લીધે આપણને લાફટ મારી જાય છે એટલે આવું જરા બોલે ને તો એમાંથી જે અંદર થોડા ઘણા મચરા ફરતા હોય ને એ બધા હડફડ બહાર જતા રહે પ્રેક્ટિકલમાં થોડું
શોર્ટ માં કહો ને પ્લીઝ. જો બોલવાનો ગુનો ક્યારે કરે, તમારું છટકી જાય ત્યારે તમે બોલવાનો ગુનો કરો. ઓકે, છટકી તો જાય નહીં ને કોઈ દિવસ? જાય ને, જાય. અહંકાર યુક્ત બોલવું એ બોલવાનો ગુનામાં જાય છે. બરાબર છે. ના બોલવાનો ડબલ ગુનો એ શું છે? તો કે આજે પરિસ્થિતિ બની અને કારણ કે તમે ત્યાં હાજર છો એટલે તમારે નિમિત ભાવે તમારે બોલવું જ જોઈએ. એ ભૂલ થાય છે. પણ ના બોલવાના ડબલ ગુના થી બચવા માટે બોલવાનો ગુનો નહીં કરવાનો. એટલે એટલું એ થીન લાઈન ઓફ ડિમાર્કેશન છે કે ના બોલવાના ડબલ ગુનામાંથી બચવા માટે અભ્યાસ પ્રકૃતિ નો ત્યાં શું કેવી રીતે એની અસરો થાય છે પછી સજાશે થઈ જાય. બરોબર. જય સચિદાનંદ. આ પર્યુષણ માં કાલથી ઓળખાણ બરાબર પ્રકૃતિ ની પડવાની છે એટલે બસ શક્તિ આપો. કમિંગ ઇવેન્ટ કાલે કામ કરી લઈએ એવી રીતે. ચોક્કસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જીતુભાઈ. જય સચિદાનંદ. દીપકાનંદજી. જય સચિદાનંદ. મારો જે સવાલ હતો એનો જવાબ મળ્યો મને. બે દિવસ થી બોલવું એ ગુનો છે ને નહીં બોલવું એ ડબલ ગુનો છે પૂછ્યું હતું. અત્યાર ના એ વિચાર આવ્યો. મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય તો પછી એનું પ્રમાણ શું? મારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી ખબર કેમ નહીં પડે કે આ 70% આપણે પાડી રહ્યા છે? આ કેવું છે ખબર છે? હા, દુર્યોધન કૃષ્ણ ભગવાન પાસે આવીને કહે છે હું ધર્મને પણ જાણું છું ને અધર્મને પણ જાણું છું. મારે ધર્મ પાડવો છે પણ પાડી શકાતો નથી. અધર્મ મારે કરવો નથી અને અધર્મ મને છોડતો નથી. પ્રભુ તમે એનો મને જવાબ આપો. ખબર પડી? આપણી અંદરની સ્થિતિ, અંદરની અંદરનો પ્રકાશ, પ્રજ્ઞા શક્તિ એવી છે ને કે તમને ખબર પડે કે 69% છે કે 71% છે. ઓકે, ખ્યાલ આવ્યો? કે મારા કહેવાથી નથી થવાનું. બરાબર. અને મારા કહેવાથી સમજાય, સમજવા માટે પણ એ અઘરું છે. હા, એટલે આપણને જ આખા દિવસના વ્યવહારમાં ખબર પડે. તમે તમારી જાતને રેટ કરો તો શું રેટિંગ આપો? અઘરું છે મારા માટે. બોલો ને જે કઈ હોય રેન્ડમલી. 30%. તો સર બહુ ઉદારતાથી 30% આપ્યા. હું મારી જાતે 10-15% જ આપું છું. ના પણ અત્યારે બે ટાઈમ સત્સંગ મળે છે, વિધિ કરીએ છે એ રીતે. એ રીતે આજ્ઞા તો હજી એનો વાંધો નથી. એટલે કે હું જસ્ટિફિકેશન માંગતો નથી પણ મારા 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 ધ્યાનમાં આ જ હતું. બરાબર. મારા ધ્યાનમાં એટલે હું મારી વાત કરું છું. 10-15%. ઓહો, બરાબર. એમાં આપણે લાડવા ખવાય એવું નથી કારણ કે આ તો વિતરાગની પરીક્ષા છે ને. સામાન્ય લોકોની પરીક્ષા નથી. સમજાયું? એટલે આ 10% પરથી આપણે સમજી જ લેવાનું કે આપણે આગળ બઢતે જાઓ, મૂળકે દેખના નહીં. બરાબર છે. અને બેસવાનું તો રાખવું જ નહીં બિલકુલ. હા, સાચી વાત. બેઠે રહેના હે. હા, બેઠા ને એટલે બધું પતી ગયું. એટલે બેસવાની અંદર કોઈ પણ વૃત્તિ વ્યવહાર કઈ પણ જાગે તો ત્યાં ચેતીને હલતા કરી દેવાના. દાખલા તરીકે દાદા ભગવાને શું કીધું અહીંયા, એક એનું માપ સારું છે. 5 ઇન્દ્રિયોના સુખ આપણને કેટલા પ્રભાવિત કરે છે. 5 ઇન્દ્રિયોનું સુખ જ્યાં આવતું હોય
એને બાજુ પર મુકતા કેટલી વાર લાગે છે? બહુ વાર લાગે છે. મુકાતું જ નથી. હા, મુકાતું વાર ક્યાં? મુકાતું જ નથી. એટલે એનો અભ્યાસ કરવાનો છે, કારણ કે એ હું નથી. અને મારે આ વ્યવહારને મુક્ત કરવાની જવાબદારી આવી છે, એટલા માટે મારે મારે બોલવાના ગુનામાં નહીં પડવાનું અને ના બોલવાના ડબલ ગુનામાં નહીં પડવાનું. નહીં પડવાનું, બરાબર. એટલે જ્યારે ભૂલ થાય ત્યારે પ્રતિક્રમણ કરવાના, કરવાનું. પ્રતિક્રમણ ના કરવાની ભૂલ થાય તો એના પ્રતિક્રમણ કરીને છૂટી જવું, નિશ્ચય કરીને. બરાબર. પ્રતિક્રમણના દોષોની માફી માંગીને નિશ્ચય કરીને આગળ કે મારે પ્રતિક્રમણ કરવા છે. કારણ કે પ્રતિક્રમણ જે નથી થતા ને એ નિશ્ચયની ભૂલ છે. બરાબર. એટલે કે વ્યવહાર પક્ષના નિશ્ચયની ભૂલ છે. તમારું કિચન ગમે ત્યારે જાઓ ત્યારે નીટ એન્ડ ક્લીન હોય કે નહીં? હોય. બોલો તો આપણે પોતાની જાતને ઓલ ટાઈમ નીટ એન્ડ ક્લીન કેમ નહીં રાખી શકીએ? જે પ્રિન્સિપલથી, જે સમજણથી તમે તમારું કિચન અપ ટુ ડેટ રાખો છો ને, એ સમજણને આ વિજ્ઞાનમાં ટ્રાન્સફર કરવાની છે. એટલે જાગ્રત અને જાગૃતિ વાળું જીવન જોઈએ. અને આપણે હવે સુવા માંગતા નથી, ઊંઘતા ઝડપાવા માંગતા નથી. બરાબર. એ માટે આપણે દાદા પાસે શક્તિ માંગીએ, નિશ્ચય કરીએ. અનંત અવતાર આ સંસાર માટે ગાડ્યો છે. હવે આ સંસારને છોડવાનો નથી, પણ આપણે આપણું કરી લેવું છે. કરી લેવું, એ મહત્વનું છે. બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. હા, ખ્યાલ આવ્યો. બરાબર છે. મારો પ્રશ્ન આ નહોતો, પણ ગીતાબેન નું આવ્યું એટલે એકદમ ઉદ્ભવ્યું. હવે મારો પ્રશ્ન છે કે ગીતાબેન ના લીધે પ્રશ્ન આવ્યો? અરે ના ના, ગીતાબેની સાથે જે વાત થઈ ને એમાં મને થયું. હા, હવે બીજો છે કે પૂતગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં, પમાડે જે શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહીં. તો આ શું કહેવા માંગે છે? પૂતગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં. પૂતગલ તો ખબર પડે ને? હા હા, બાર. હા, પૂતગલ ખબર પડે. હા, આ તો બીજી રીતે કીધું છે. પૂતગલ અને પેલી અવસ્થા ઉદ્ગલ હોય છે કે ભગવાન હોય છે? ઉદ્ગલ હોય છે. અને અવસ્થામાં રાગ નહીં, એટલે એવું તો મને સમજાય છે. એટલે કોઈ પણ અવસ્થાના, કારણ કે દ્વેષ છે ને પર્ટિક્યુલર પર જાય છે, વ્યક્તિ પર પર્ટિક્યુલર જાય છે. રાગ પણ પર્ટિક્યુલર જ જાય છે, પણ એમાં એટલી તીવ્રતા નથી હોતી. પણ દ્વેષમાં બહુ તીવ્રતા હોય છે. અને જ્યાં દ્વેષ વાળો ભાગ હોય ને ત્યાં તમારું એડજસ્ટમેન્ટ બિલકુલ આવે નહીં. કમ વોટ મે, મને મહેરબાની કરીને અહીંયા આવું કરવા કહેશો નહીં તમે. નો વે, એમ કે હું એમને માફ ના કરું. તમારે કરું તો કરી દેજો. ખ્યાલ આવે? હા હા. પછી શું આગળ હતું? અવસ્થામાં રાગ, પમાડે જે શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહીં. રાઈટ. એટલે આ વિજ્ઞાન પાસ, વિજ્ઞાન થકી આપણને એવા પરમ મિત્ર મળે છે પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે, કે આ બંનેમાં બેલેન્સ રખાવડાવે છે. હરેન્દ્રભાઈ, હેલો. હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, ઇઝ ઇટ નેસેસરી ટુ આસ્ક ક્વેશ્ચન? 100%.
નહીં સત્સંગની અંદર ક્વેશ્ચન પૂછો અને એમ એમ સમાધાન થતું હોય કોઈના ક્વેશ્ચન થી કે આન્સર થી તો આ જરૂરી છે કે ક્વેશ્ચન પૂછો. હવે તમને એક દાખલો આપું, તમને એક દાખલો આપું. હા, અહિંસાનો પ્રશ્ન આવ્યો અને એક જણ આયા અને કહે છે કે મને તો મારઝૂડ કરવાનું જ મન થાય છે, બે ચાર જણાને ધબેડી નહીં નાખું ને ત્યાં સુધી મને શાંતિ થતી નથી, મને કઈ આનું સમાધાન આપો ને દાદા. દાદા કહે કે આવું છે અને જે કોઈ દિવસ નહીં મળે ને તો પછી હું શોધીને પણ એમ કે ઠપકારી દેવાનું છે કઈ કારણ વગર જ. એટલે પછી દાદાએ કીધું પણ મારે અહિંસા પાડવી છે. દાદા એને કહે કે તારી આટલી જ ભાવના હોય તો એમ કે તારે રોજ શોધીને 7 ઉંદર મારવાના. જે દિવસે 7 કરતા વધારે મારું, એ 7 કરતા ઓછા મારું, તારે ઉપવાસ કરવાનો. ઉપવાસ કરવાનો. ઉપવાસ કરવાનો. પણ 7 ઉંદર મારવાના. હા. બરાબર. હા. હવે પાછળ પાછળ તમે આયા. હા. અને તમે કહેશો કે મારે આ સમસ્યા છે, અહિંસા પાડવી છે. તો દાદાએ એમને અહિંસા પાડવા માટે આ સમાધાન આપ્યું. બરાબર. તમે અહિંસાના જ પૂજારી છો. હા. કે કીડી મરી જાય કે પાણી 4 કલાક કરતા વધારે પીવાઈ ગયું તો અંદર ઉત્પન્ન થાય કે જો જીવ મર્યા, જો જીવ મર્યા, જો જીવ મર્યા. અને જો તમે પૂછો નહીં તો 7 ઉંદર વાળો જવાબ તમને લાગુ પડે છે. અહિંસાના જવાબ માટે એમણે જે પેલા ને 7 ઉંદર મારવાનો સમાધાન આપ્યું કે 7 ઉંદર મારજો, એ જવાબ તમારો છે કે નથી? તમે 7 ઉંદર મારવાના છો? ટૂંકમાં કહી દો. ના ના, નથી નથી મારવાની. એણે કીધું કે આ 8મો મારો તો ભૂખા રહેજો અને જે દિવસે 6 મારો તે દિવસે ભૂખા રહેજો. હા, કરવાના છે તમે. એટલે તમને તમને અંદર થી એમ નહીં થાય પણ મારે પૂછવું પડશે, મારું મારાથી આ ઉંદર નહીં મરાય. ના મરાય. અને પછી જયારે તમે તમે પૂછો એટલે તમારા જેવા કોઈ કેવા આવે ત્યારે પૂછે. હા, એટલે સમજી. તો દાદા કે રસ્તામાં ધ્યાન રાખવાનું ચાલતા ચાલતા કે એક કીડી પણ આપણાથી મરે નહીં. હવે કીડી નો જવાબ જો પેલા ભાઈ ને કહે તો એને પોસિબલ છે? ના. હવે ઉંદર નો જવાબ છે તે તમને પોસિબલ છે? ના. એટલે તમારે તમારો સવાલ પૂછી લેવાનો. નહી, એ બરાબર છે. સવાલ ઉભો થાય અને ન પૂછે તો વસ્તુ આખી અલગ છે. પણ હવે કોઈના સવાલના જવાબમાં જ આપણો સમાધાન થઈ જતું હોય. તો કઈ પૂછવાની જરૂર નથી. તમારે પ્રશ્ન પૂછવાની જરૂર નથી. અંદર ઉત્પાદ થાય કે સમાધાન ના થતું હોય તો પૂછવાનું. હા. બાકી પ્રશ્ન ઉભા થવા જોઈએ. કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી પ્રશ્ન ઉભા થવા જોઈએ. યા તમને એના જવાબ મળવા જોઈએ. જો જવાબ મળતા નથી અને પ્રશ્ન ઉભા થાય છે અને તમે પૂછતા નથી અને આજે તમને પ્રશ્નનો જવાબ મળી શકે એમ છે તો તમારે પૂછવા જ જોઈએ. એ વસ્તુ બરાબર છે કે ઉભા થાય અને ન પૂછે તો બરાબર છે. પણ એમ થાય કે ના, હવે આના સવાલમાં કોઈએ પૂછ્યો, ફોર એક્ઝામ્પલ ગીતાબેન સવાલ પૂછ્યો અને એના જવાબમાં જ મારો જવાબ મળી જતો હોય, જે ઊભું થયું હોય. ઓલરેડી ઘણી બધી વખત એવું થયું છે કે જે જે પણ ઊભું થયું છે ને એ આ સત્સંગમાં બીજે કે ત્રીજે જ દિવસે સમાધાન મળી ગયું છે. અથવા તો સેમ ડે પણ સમાધાન મળી. આ તો મેઈન વાત સમજવાની, કારણ કે અમુક વ્યવહાર રિલેટેડ હોય ને તે પર્ટિક્યુલરમાં જાય. સિદ્ધાંત સ્વરૂપે હોય તે સામાન્ય રીતે યુનિવર્સલી લાગુ પડતું હોય છે. ખ્યાલ આવ્યો? હા. ઓકે. હા. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ. જય જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ.
આપણે હમણાં ગીતાબેન જોડે જે વાત થઈ કે જોવા જાણવાની, જણાઈ તો ગયું છે પણ જોવાનું બાકી છે. જો જણાઈ ગયું હોય તો પછી આ બધી ઠોકરો વાગવી જ ના જોઈએ. જણાયું છે એટલે કૃપાથી જણાયું છે એની વાત કરો છો, કારણ કે જાણવાનું જે બાકી છે એવું મને તો દેખાય છે. એને શું કહેવાય, આપણે જે જાણ્યું એ જે જવાબ છે એ તમારો જવાબ છે કે દાદા ભગવાન નો જવાબ છે? મેં જાણ્યું એ તો મારો જવાબ છે. જો મેં જાણ્યું છે તો કોણે જણાવ્યું? દાદા ભગવાને જણાવ્યું. તો પછી તમારો જવાબ કેવી રીતે કહેવાય? નહીં પણ જવાબ મને જો જાણ્યું, મારો પ્રશ્ન એ છે કે હું જો જાણ્યું છે દાદા ભગવાને જણાવ્યું અને મેં જાણ્યું તો પછી મારે જાણવાનું બાકી રહેતું નથી. કોણે કીધું તમારે જાણવાનું બાકી છે? સમજવાનું બાકી છે, સમજવાનું બાકી છે. સમજવું પડશે અને સમજાશે ક્યારે જોશો તો સમજાશે. હું જે જોઉં ને મને સમજાય એ તમને કેવી રીતે સમજાય જોયા વગર? દર્શન પૂરું છે પણ જોવું પડશે ને એ દર્શન ની શક્તિ થી, ત્યારે સમજાશે. જોયા વગર સમજાય નહી. જોવાનું એટલે શું? તો કે જે આ બધું બને છે તે બધો વ્યવહાર જ છે. તો વ્યવહાર પક્ષે તમને કોઈ અભિપ્રાય રહ્યા નથી ને? છે ને અભિપ્રાય ના હોય એટલે જોવાનું બાકી છે. તે અભિપ્રાય ને કોણ જાળવાર છે? બરાબર. એ જે બધી વિશેષતા પડેલી છે તે કોણ કાઢશે? નલિની બેને કહો કે તમે કરી દો ને એટલે હું નિરાંતે હુઈ જાઉં. એ કે હું મારું કરું કે તમારું કરું? દાદા કીધું સબ સબકી સંભાળો મેં મેરી ફોડતા હું, તો આપ આપકી ફોડો મેં મેરી ફોડતા હું. બરાબર, એવો જવાબ મળે છે. ખ્યાલ આવ્યો? પણ ખ્યાલ આવ્યો. આપણે જોવાનું બાકી છે અને જોવાનું લેવલ પ્રમાણ એ જાણવા જેટલું થઈ જશે પછી એ વાત જણાઈ જશે, પછી જોવું નહીં પડે. એટલે કે જોવું એ વાત સમજવાની બાકી છે, કચરો સાફ કરવાનો બાકી છે. એટલે આપણો એ પ્રોસેસ છે, જોઈ જોઈને ચોખ્ખું કરો. બરાબર. તમારી અંદર શું મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારમાં શું એ સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીનું શું શું બધું ગરબડવાળું છે તે મને કેવી રીતે ખબર પડે? એટલે જોવું પડે. હા, એટલે તમારે હવે નિરાંતે બેસીને હવે જુઓ. જોશો તો તમને સમજાતું જશે. સમજાતું જશે એટલે પ્રોબ્લેમ બધો વ્યવહારમાં છે, વ્યવહાર પક્ષે છે. બરાબર. એ વ્યવહાર, એ વ્યવહારમાં ખેંચ પકડ આગ્રહ બધું નથી. જેનું અસ્તિત્વ નહોતું, જેનું અસ્તિત્વ રહેવાનું નથી, એની ખેંચ પકડ કરેલાનો મતલબ શું? હા, વાત સાચી છે. તો એ ખેંચ પકડ હોય છે. એટલે કયા કારણે ખેંચ પકડ છે તમારે જોવી પડે. બરાબર છે. એટલે આપણે કહીએ કે તમારી દોરી ક્યાં ગુચાયેલી છે તે તમારે ઉકેલવી પડે. જોયા વગર ઉકેલાશે? એટલે અહીંયા જોવાનો પુરુષાર્થ એટલે સમજવાનો પુરુષાર્થ છે. બરાબર છે. એટલા માટે કીધું પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે અને તમારે જોવાનું છે. બરાબર. એટલે હું બરાબર છું. ધ્યાન આવ્યું ને? એટલે એની પાછળ નથી જવાનું. આપણી પાસે યુનિવર્સલ લાઈટ પ્રજ્ઞાશક્તિ મહાદેવીની છે, એના ઉપયોગે કરીને નીકળી જવાનું વ્યવહારમાંથી. બરાબર.
કારણ કે એક સામાન્ય આખા દિવસનો વ્યવહાર હોય ત્યાં તમે નલિની બેનને કેટલી વખત પકડો છો? અને પોતાની પોતાની જાતને કેટલી વખત પકડો છો? બરાબર છે. આ એટલે ઘણા બધા જવાબ આપણા ઘરમાં જ છે, જવાબ બહાર નથી. વ્યવહાર બધું ઘરનો જ છે, ચીકણા ચિકાસ વાળો અને ગુચવાળા વાળો, અપેક્ષા વાળો, ખેંચતાણ વાળો. આટલા વર્ષો થયા તમે મને સમજતા જ નથી, લાગે કે તમે મને ક્યાં સમજ્યા. એટલે બંને બોટ આર સિટિંગ ઇન ધ સેમ બોટ. એટલે જોવાનો પુરુષાર્થ છે, જોતા જોતા જણા છે. એટલે શું જે જ્ઞાતા છે ને, જે દ્રષ્ટા છે, તે જોતા જોતા જ્ઞાતા થશે, અને પછી એ જ્ઞાતા તમારા જ્ઞાનમાં ઝડપશે, ત્યારે તમારું ઉકીવર જ્ઞાન થશે. અહીંયા એ પુરવાર કરે છે કે ભાષા કમ્પ્લીટ છે ને સમજણ અધૂરી છે. અધૂરી છે, ખબર પડી? બરાબર છે. અને એ છેલ્લી વાત ત્યાં ભગવાન પાસે દર્શન થશે ને, ત્યાં આમ કરીને પડદો પડી જશે. બરાબર. હમણાં કોઈ આપણી આખો દિવસ વિડીયો લેતા હોય ને તો આપણને રેડ હેન્ડેડ પકડે એમ છે, છે કે નહીં? કોઈ કન્ટિન્યુઅસલી 24/7 જો આપણી ઓડિયો લેતા હોય ને, રેકોર્ડિંગ કરતા હોય ને, તો આપણને પકડે. બહારની વાણીમાં પકડે તો અંદર તો કેટલું બધું ચાલે, અંદર તો 100% ફ્રીડમ છે, જે બોલવું હોય તે બોલાય, પણ અંદર ક્યાં કશું ચાલે છે? ચાલે છે, પણ બહારવાળા પકડે, એ બહારવાળા પકડે છે, આપણાથી પકડાતું નથી. એ કે અંદર બધું ચાલતું હોય, જયારે બહારવાળા કહે છે ને, ત્યારે આપણે શું કહીએ છીએ ખબર છે? તો તમને એવું લાગે છે, બાકી મને એવું કશું છે નહીં. એ તમારી જોવામાં ભૂલ છે. બોલો, આમાંથી ક્યારે નીકળાય? આ બુદ્ધિ ને ક્યારે પહોંચી વળાય? એટલે એને ફટકારીને બહાર કાઢી મૂકવાની. બરાબર છે. તો એ શું કહે છે ખબર? તમે મને બગાડી, મને ફટકારો શું કરો? તમારી જાતને ફટકારો ને. તમે મારું સાંભળો છો શું કામ? મેં કઈ ઠેકો લીધો છે? હું કઈ પણ કહું, હું તમારું ફરજન છું. ખબર પડી? આ વાત સમજવાની છે. દાદાએ કીધું, બુદ્ધિ બુદ્ધિને અમે સાંભળવાનું બંધ કર્યું, ત્યારથી અમારી બુદ્ધિ બંધ થઈ ગઈ. બરાબર. મેં બુદ્ધિને બંધ નથી કરી, સાંભળવાનું બંધ કર્યું. અમે પ્રજ્ઞાદેવી નું સાંભળ્યું. એટલે અહીંયા એ વિવેક સમજીને આપણે આગળ વધારવું છે. ઓકે, રાઈટ. ટાઈમ થઈ ગયો છે આપણે મહાત્મા, તો આપણે એક્સપિરિયન્સ લઈએ. દીપકાનંદજી, દાદાનો અનુભવ, અશરીરી જે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપથી અનુભવમાં આવે છે, એવા વિરલ દાદાનો અનુભવ આપણે આપણા જીવન વ્યવહારમાં કરવાનો છે. અને જ્યારે આપણે બીજા લોકોની પાસે એમનો અનુભવ સાંભળીએ, ત્યારે આપણને સામાનો અનુભવ ખૂબ બળ આપે છે. કારણ કે એ અનુભવમાંથી પસાર કરીને એમણે એટલા અંશે સિદ્ધિ કે સિદ્ધતા ખુલ્લી કરી છે, પ્રગટ કરી છે. એટલો આત્મા એમનો પ્રગટ થયેલો છે. એટલે આપણે એકબીજાના સંપર્કમાં પરિચયમાં રહીએ ને, એટલે એકબીજાની બંને પેલે છે ને, તો પોઝિટિવ વસ્તુ પણ મળે ને નેગેટિવ વસ્તુ પણ મળે. પણ આપણી દ્રષ્ટિ પોઝિટિવ થઈ ગઈ એટલે નેગેટિવ નેગેટિવ લાગશે નહીં. નેગેટિવ એટલે પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થાય, પણ આપણને પ્રગતિ થાય નિશ્ચયમાં. એ નિશ્ચયની પ્રગતિ બહુ મોટી છે અને મહત્વની છે. એટલે આપણે અહીંયા આજે હવે આપણી વચ્ચે કોણ આવે છે? સુધાબેન, સુધાબેન અમલેશભાઈ
એટલે આપણે હવે એમની સામે એમની પાસે સાંભળીએ કે એમણે દાદાને કયા સ્વરૂપે જોયા, માણ્યા, અનુભવ્યા. જય સચ્ચિદાનંદ. સુધાબેન બોલો. જય સચ્ચિદાનંદ, સંભળાય છે ને? હા બિલકુલ. હું સુધા કમલેશભાઈ પટેલ, વડોદરા, હાલ અમેરિકા. સર્વે આપતો પુત્રને અને સર્વે મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના જ્ઞાન પામતા પહેલા હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલી હતી અને તે પણ સુખડા હરિધામ હરિપ્રસાદ સ્વામીને હું ખૂબ માનતી હતી. એમના દરેક સમયમાં, સત્સંગમાં, નાની નાની સભાઓમાં પણ હું ખૂબ જતી હતી. તેમના નિયમ ધર્મ પણ બધા જ પાડતી હતી અને આ જ્ઞાન પણ મને મારી એક નવી ફ્રેન્ડ મળી એના થ્રુ થયેલું હતું. એ જસ્ટ જાન માટે કહું છું કે અત્યારે એ દીક્ષા લીધેલ છે અને હરિધામ મંદિરમાં સાધ્વી તરીકે રહે છે. ત્યારબાદ મારા મેરેજ પછી જે પ્રમાણે ગઈકાલે કમલેશના એટલે કે મારા હસબન્ડના અનુભવ પ્રમાણે એમને જ્ઞાન મળ્યું, એ મને ઘણી વાતો કરતા દાદાની. પણ પહેલાનું મારે ઘણું બધું અંદર ફિટ હતું એટલે મને બહુ સમજાતું નહીં અને ગમતું પણ ન હતું. છતાં પણ જો કહે કે સત્સંગમાં જવું છે તો હું તૈયાર જ હોઉં, પણ સત્સંગમાં જાઉં તો મને કાંઈ સમજણ પડે નહીં એટલે મને ઓછું ગમતું હતું. ત્યારબાદ પછી મેં મોટા મોટા પ્રસંગ હોય તો હું કેલનપુર જતી, સત્સંગ પછી જે પીરસવાની સેવા મળતી એ મને ગમતી, એનાથી મને ઘણી ઓળખાણ થયેલી એમ. ત્યારબાદ મને 4-5 વખત મેં જ્ઞાનવિધિ માટે નામ લખાવેલું પણ મને જ્ઞાન મળ્યું નહીં. પછી ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ ના મળ્યું. એવામાં આપણે કેલનપુરથી એક હરિધામ, એ કેલનપુરથી આપણે સાઉથની જાત્રા નીકળેલી, એમાં પણ હું ગયેલી. હવે એ ટ્રેનમાં અમારા જ કમ્પાર્ટમેન્ટમાં હરીશભાઈ હતા જે મને દાદાની, કનુદાદાની અને દાદા ભગવાનની બહુ વાતો કરતા. ત્યારે મને થોડી સમજણ પડી અને ખૂબ સમજાવતા. ત્યારે જ મને થયું કે આ ભાઈ દાદાની નજીક રહેવાથી એમને આટલું બધું છે તો દાદા ભગવાન કેવા હશે એમ. ત્યાર પછી મને એક મારો પોતાનો અનુભવ થયો દાદા ભગવાન માટેનો, કે એક વાર રાત્રે મને સ્વપ્નમાં ખુદ દાદા ભગવાન આયા. એનું પણ દ્રશ્ય હતું કે કામરેજ મંદિર અને તે પણ ત્રિમંદિરમાં જે સિમંદર સ્વામીનું ટેમ્પલ છે એમાં અંદર પૂજા થતી હતી અને હું બહાર બેઠેલી હતી. ત્યારે એકદમ દાદા ભગવાન બોલ્યા, મારી નજીકમાં જ બેઠેલા હતા અને દાદા ભગવાન બોલ્યા કે સુધાબેન હવે દીવો પ્રગટાવો. એટલે મને એકદમ નવાઈ લાગી કે દાદાએ ખુદ જાતે આવીને મને કહ્યું કે દીવો પ્રગટાવો એમ. એટલે મને થયું કે જે વ્યક્તિને મેં દેહે કરીને કોઈ દિવસ જોયા નથી એમને સામે ચાલીને મને આવીને કહ્યું એટલે મને ખૂબ આનંદ થયો. અંદરથી એટલો બધો આનંદ થયો કે જે હું બહાર એને એક્સપ્લેન કરી નથી શકતી એમ. ત્યાર પછી વડોદરામાં જ્ઞાનવિધિનો પ્રોગ્રામ હતો તો તે વખતે મેં નામ લખાયું તો મને તે વખતે જ્ઞાન મળી ગયું. આ મારો એક મોટા ગજબનો અનુભવ છે એમ, કે આ અનુભવ સિવાય બીજા કોઈ અનુભવ કામમાં ન લાગે. પછી મને એક બીજો અનુભવ થયો કે એવામાં સ્વામી જન્મ જયંતિ ઉજવવાતી હતી તે વખતે પાલીતાણાની જાત્રા નીકળવાની હતી એટલે મારે જવું હતું. પણ એ દરમિયાન મને મારો જમણો પગ એટલો બધો દુખતો હતો, 5 મહિનાથી હું દવાઓ કરતી હતી, 2 વાર એક્સરે પડાયા પણ મને મટ્યું જ નહીં. અને પછી ડોક્ટરે કહેલું કે હવે MRI કરાવવું પડશે. પણ મને પાક્કું હતું પાલીતાના જવાનું, કે જ્યારે હું પહેલા રહેતી હતી ત્યાં બધા મારા આડોશ પાડોશ ફેમિલી બધા જૈન જ હતા એટલે એમની સાથે હું દેરાસરમાં પણ જતી હતી. તો ત્યારથી મને મગજમાં કે પાલીતાનાની જાત્રાએ જઈશું એવું. પછી મેં નક્કી કર્યું કે આમે મને પગ તો દુખે જ છે, કાં તો વધારે દુખશે કાં તો મટી જશે. એટલે એવો મેં નિશ્ચય કર્યો કે મારે જવું છે અને દાદાને પ્રાર્થના કરી કે દાદા મારે પાલીતાના જવું છે તો મને શક્તિ આપો. એટલે મેં નામ લખાયું અને પાલીતાનાની જાત્રાએ પણ હું જઈ આવી. ઉપર ચડી નીચે આવી
મારો પગ એ દિવસથી દુખતો બંધ થઈ ગયો છે, આજ દિવસ સુધી મને દુખ્યો નથી. એટલે મને થયું કે દાદાની પાસે શક્તિઓ માંગવાથી અને પૂરેપૂરો આપણો જો દ્રઢ નિશ્ચય હોય જવા માટેનો, તો આપણી સફળ થવાય જ છે. ત્યારબાદ મને એક વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જણાઈ, એનો એક મને અનુભવ થયો. લાસ્ટ ટાઈમ જ્યારે હું અમેરિકા આવી અને તરત જ મારે ઇન્ડિયા પાછું જવાનું થયું. હવે આવી ત્યારે તો ભાવિક અને પ્રેક્ષા જોડે હતા, પણ બન્યું એવું કે મારે તાત્કાલિક જ ઇન્ડિયા જવાનું થયું. ઇન્ડિયાથી કમલેશનો ફોન આવ્યો કે ભાવિક મમ્મીને મોકલી આપ, દાદા વેન્ટિલેટર પર છે એમ. એટલે રાતે ને રાતે પ્રેક્ષા ભાવિકે મારી ટિકિટ બુક કરી, સવારે ભાવિક મને મૂકવા માટે એરપોર્ટ આવ્યો. રસ્તામાં મેસેજ આવ્યો કે ફ્લાઇટ તો લેટ છે. એટલે મને પાછું થયું કે હવે શું થશે. દાદાને પ્રાર્થના કરી, દાદાઓ પાસે શક્તિઓ માંગી, ત્રિમંત્ર બોલી અને પછી નીકળેલે. તો પછી ત્યાં ગયા પછી હું ફ્લાઇટમાંથી ઉતરતી ને જ મને આ વિચાર આવ્યો કે દાદા તો મારી જોડે છે એટલે મને કશું થવાનું નથી. એટલે મેં ભાવિકને બી ફોન કર્યો. પછી મારી પાછળ જ એક અંકલ ઉભા હતા, એમને બી મારા જેવો જ પ્રોબ્લેમ હતો. એટલે એમને મને પૂછ્યું કે બેન તમારે ક્યાં જવાનું છે. તો મેં કહ્યું, મેં એમને મારી ફ્લાઇટનું બધું જણાવ્યું ને મારે દોહા જવાનું છે, આ મિયામીથી દોહા જવાનું હતું તે વખતે. તો મને કે તમે મારી સાથે ચાલો, આપણે ટર્મિનલ પર જઈએ. એટલે પહેલા પહેલા તો એ અંકલની અંદર મેં દાદા ભગવાનને બેસાડી દીધા, અને પછી જ એમની સાથે મેં જવાનું ચાલુ કર્યું. મેં દાદાને પ્રાર્થના કરી કે હવે જે થાય તે તમારા હાથમાં જ છે. પણ મને અંદરથી એવું કોઈ જાતનું દુઃખ નહોતું કે હું અહીંયા રહી ગઈ કે મારે હવે શું થશે, કે મેં પહેલેથી દાદાને આ સોંપી દીધેલું હતું. ત્યાર પછી ટર્મિનલ પર ગયા પછી મને ત્યાંથી ખબર પડી કે એ લોકોએ કહ્યું કે હવે તમારી ફ્લાઇટ તો આવતીકાલે આ જ ટાઈમે આ જ સમયે તમારું બુકિંગ થઈ જશે, પણ તમારે અત્યારે હોટલ પર રોકાવું પડશે એમ. એટલે અમારી બસ તમને હોટલ પર મૂકવા માટે આવશે અને સવારે લેવા પણ આવશે. પાછું ફરી કન્ફ્યુઝન કે હાલું કોઈ દિવસ આવું રહેલા નહીં, એકલા નીકળેલા જ નહીં અને આવું જવાનું, પણ દાદાની શક્તિઓથી બધું જ કામ મારું પાર પડી ગયું. એ અંકલે મને એટલી બધી હેલ્પ કરી કે છેક એરપોર્ટ થી છેક હું હોટલ પર ગઈ ત્યાં સુધી, અને ત્યાં બી અમે ભેગા થયા તો આવા 10 મેમ્બર ભેગા થઈ ગયેલા કે જે ફ્લાઇટ ચૂકી ગયેલા. હોટલ પર ગયા પછી પણ દરેકનો એક એક ફ્લોર પર નંબર. ત્યાં બી દાદાની કૃપા કે એ અંકલનો મારા જ ફ્લોર ઉપર બીજી જ રૂમમાં એમનો નંબર હતો. તો એ જ્યારે બી સાંજનું ડિનર, બ્રેકફાસ્ટ, લંચ લેવા જાય તો મને બોલાવીને જાય. છેક મને એરપોર્ટ સુધી એમને હેલ્પ કરી. છેલ્લે મને એમને એમ પણ કહ્યું કે તમે તો મારા ગેસ્ટ કહેવાઓ એમ, તમારે મારા હાથની ચા પીવી પડશે. તો મને એરપોર્ટ પર ચા પણ પીવડાઈ અને મને બાય કહીને પછી એ ગયા. એટલે આ એક મને બરો ખરો ખરેખરો એક અનુભવ થયેલો છે. ત્યારે મને જણાયું કે વ્યવસ્થિત શક્તિ કરતા શું છે. અત્યાર સુધી તો થતું હતું જ કે આમ કરીશું તો આમ થઈ જશે, પણ ખબર પડી કે શેકેલો પાપડે ભાંગવાની તાકાત નથી મારામાં. આટલા બધા ઘણા બધા અનુભવ થયા પછી મને હવે એવું થયું કે મારે આ આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરવો છે. એટલે મેં નક્કી કરેલું ઘણા વખતથી કે દાદાને પ્રાર્થના કરેલી કે સવારે ઉઠતાની સાથે જ એક તો ઘરની દરેકે દરેક ફેમિલીના મેમ્બરોના શુદ્ધાત્માના હું દર્શન કરું છું, દાદાને અંદર બેસાડી દઉં છું અને પ્રાર્થના કરું છું કે મારા મન વચન કાયાથી કોઈ પણ મેમ્બરને કોઈ પણ સભ્યને મારા થકી દુઃખ ના થવું જોઈએ, અને થાય તો પણ હું માફી પણ માંગવાની શક્તિ એમની પાસે માંગેલી છું. આનાથી મને ઘણું સારું રહે છે અને આખો દિવસ સરસ રીતે પસાર થઈ જાય છે, કાંઈ ખબર પડતી નથી. એટલે મને લાગ્યું કે શક્તિઓ માંગવાથી બધી શક્તિઓ મળી જાય છે. ત્યાર પછી મને હવે સમજાય છે કે અત્યાર સુધીમાં મેં મારા પણ પોતા પણ ઘણું બધું કરેલું છે, પણ હવે એના પર બી મેં પ્રકાશ પાડવાનું ચાલુ કરેલું છે. કોઈ મને કહે કે આમ નહીં આમ જ થાય, એની વાત ગમે એટલી ખોટી હોય તો બે જ વખત હાનાકાની કરું
અને તરત જ મને દાદાનું જ્ઞાન એપ્લાય થઈ જાય અને હું તરત જ આ વાતને છોડી દઉં અને કહી દઉં કે ના તમે બરાબર છો. એટલે આવા થોડા ઘણા મેં પ્રયોગો ચાલુ કરેલા છે અને એમાં મને ઘણી સફળતાઓ મળેલી છે. ત્યારબાદ આ જે લોકડાઉનમાં અત્યારે જે બધા સત્સંગો થાય છે અહીંયા, એમાં મારી ગ્રાન્ડ ડોટરને બહુ જ આનંદ આવે છે. સાંજે જમ્યા પછી પણ એ 9 વાગે એટલે અમને પોતાને યાદ કરાવીને રૂમમાં લઈ આવે અને દાદા દાદા કરે. એ હજુ તો બે બે શબ્દ બોલે છે પણ એ દાદા અસીમ જય જયકાર આખું વાક્ય બોલે છે. એને ક્રીપમાં સુડાવા લઈ જઈએ તો 1.5 કલાક સુધી તો આ જ મનન ચિંતન એ કર્યા કરતી હોય છે. આવા બધા મને ઘણા અનુભવ થયા છે અને આ લોકડાઉનમાં જે બધા જ આપતો પુત્રો તેમજ ખાસ દીપક આનંદજી, રજનીભાઈ જેટલો જે ઝૂમ પર મીટિંગ ચલાવીને જે અમને સત્સંગ આપે છે એમાંય મારાથી તો લગભગ પ્રાતઃવિધિ ખાસ એટેન્ડ થાય છે. એમાં અમને ઘણી મજા આવે છે. એવું લાગે છે કે અમારા છોકરાઓનું ઘર તો એકદમ પાવન થઈ ગયું. દરરોજ દરરોજ દરેક આપ્ત પુત્રના અવાજ આવે, વિધિઓ થતી હોય એમાં ખૂબ આનંદ આવે છે. આટલા મારા ઘણા બધા અનુભવો થયેલા છે, એમાંથી મને આ પુરુષાર્થનો અનુભવ કરવાનું હવે બહુ જ ઈચ્છા થાય છે. આ અમેરિકાની ધરતી પર કોરોનાના પીરિયડમાં દરરોજ આવા સત્સંગ મળે એનાથી મને ખૂબ આનંદ થાય છે. તો બસ હું આટલું જ કહેવા માંગુ છું કે આ પર્યુષણ પર્વ પહેલા મારા મન વચન કાયાથી કોઈને પણ દુઃખ થયું હોય તો મારા અંતસ્કરણથી મિચ્છામિ દુક્કડમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સ્પષ્ટ અનુભવ, બહુ સરસ. આટલા ચુસ્ત સ્વામિનારાયણ હોવા છતાં લગ્ન થયા પછી કમલેશભાઈને સ્વામિનારાયણ ના બનાયા પણ તમે દાદા થઈ ગયા, એ બહુ મોટી વાત છે. એટલે કઈ એને બીજી રીતે આપણે નથી જોતા, કારણ કે દાદાનું એ કોઈ ધર્મ નથી, એ મૂળ સ્વરૂપ છે, મૂળ વિજ્ઞાન છે, વિતરાગોનું વિજ્ઞાન છે, જે કેન્દ્રવર્તી છે, કેન્દ્રમાં આપણને બેસાડે છે અને કેન્દ્રમાં જ આપણને રાખે છે, જેમાં બધા વ્યવહાર ધર્મો સમાઈ જાય છે અને એના આધારે તમારું બહુ સરસ કામ થયું. યાત્રા થઈ, દાદાની વાતો સાંભળી મહાત્માઓ પાસેથી, અને આ એક વાત દાદાએ કીધી છે કે દાદા તમારા સપનામાં આવે એ કલ્પનાની બહારની વાત છે, એને કોઈ કોઈ રીતે મૂલવી શકાય એમ નથી. અને એ બતાડે છે કે માણસનું એ કામ થવાનું છે, આગળ આપણી સેફ સાઈડ છે. એટલે બહુ સરસ આગળ તમે કીધું, બહુ સરસ કીધું કે તમે દાદાને પ્રાર્થના કરો અને તમે કે ને ડેસ્પરેટ હોય કે જોઈએ છે કંઈ પણ થાય તો એ મળે છે. પાલીતાણા જાત્રા ગયા, દાદાની પ્રાર્થનાથી એ બધું થયું પગ. એટલે આ વસ્તુ તો કેવી છે, દાદા ભગવાને કીધું કે જેણે મારો આશરો લીધો છે ને એને છેક લગી એમનો મોટામાં મોટો આશરો એમની આજ્ઞા છે. અને એના માટે આપણને કીધું છે કે આજ્ઞા પાડી અને આજ્ઞામાં રહ્યા ને તે તો સીધી લાઈનમાં મોક્ષે જશે. પણ પરિસ્થિતિમાં એ જોવાનું છે કે પેલા વ્યક્તિએ તમને છેક લગી મદદ કરી અને મદદ કરીને જય કરીને જતા રહ્યા, બહુ મોટી વાત છે. એટલે આની પાછળ આપણે કુદરત જોવાની છે કે આપણે ન્યુટ્રલ થયા, નિષ્પક્ષ થયા, કેન્દ્રવર્તી થયા તો કુદરત આપણી પાછળ જ છે. અને દાદાને કુદરતમાં કઈ ફેર નથી, દાદા એ મૂળ સ્વરૂપે સહજ છે, કુદરત પોતે જાતે સહજ છે. આપણે સહજનો આશરો લીધો
तो ये सहज कुदरत आपने ऑलवेज हेल्पफुल थाय एटले पछी तमे कीधुं के रोज सवारे घरना बधाने याद करीने शुद्धात्मा जोईने एमने कोईने दुख ना हो संभावे निकाल करवो छे दादा मने शक्ति आपो। हवे आवी प्रार्थना जो कोई करतुं होय आ तो बहु मोटो प्रयोग आप्यो छे दादाए के जे वस्तु आपणे वेला उठीने नक्की करीए એટલે આખો દિવસ આપણું બધું વેણ એટલે આપણો આખો ઉપયોગ એ નક્કી કરેલા પ્રમાણે જ થયા કરે અને એમાં તમે આગળ કીધું કે પોતાપણું ખૂબ કર્યું પોતાની મરજીએ લોકોને હલાવ્યા ચલાવ્યા જે જે બધું કર્યું પણ આજે સમજાય છે કે ભૂલ હતી એટલે હવે એ બધા માટે તમારે નીકળવાનો ભાવના થાય છે અને એક વાત બહુ સારી કીધી કે એનું પરિણામ એક આવ્યું જે પ્રદીપાનંદજી પણ વારે ઘડી આપણને કહે છે પ્રયોગ કરો છેલ્લા દાદાને ફોન કરી દો એમ કે મારાથી ફળાતું નથી તમે હવે કંઈ કરો હું આ આવ્યો તમારા ચરણમાં એટલે પછી બે વખત તમારે કહેવું પડે ને પછી ત્રીજી વખત તમે સરેન્ડર જ કરી દીધો લેટ ગો પછી જે બન્યું તે કરાય બહુ સરસ એની પાછળ એક સમજણ છે આપણે કોઈ પણ વાત આવે કે આપણે વાત કરીએ એને વાદ કહેવાય આપણા તરફથી કોઈ વિવાદ ના જ હોવો જોઈએ એટલે કોઈએ વાત કરી આપણને તો આપણી એમાં હા જ હોય એનો એ મતલબ નથી કે આપણે સમજાવવાની છૂટ નથી બધું સમજાવવાનું બધું કરવા પણ ખોટી હઠ ખોટો આગ્રહ પકડવી નહીં અને સામેથી જયારે વાત આવે એટલે કે આપણે કોઈને વાત કરીએ એટલે આપણા તરફથી વાત જાય અને સામેવાળા પ્રતિભાવ આપે અને તમારે હવે જો કઈ બોલવું પડે તો એને વિવાદ કહેવાય એટલે વાદ ઉપર વિવાદ ના થાય ને એની વિશેષ જાગૃતિ રાખવાની કારણ કે વાદ ઉપર વિવાદ એ ધર્મ પણ નથી એ વ્યવહાર પણ નથી એટલે અહીંયા તમે બે વખતની છૂટ આપી છે બહુ સારી જે બહુ કરેલું પોતા પણ તેમાં આ તો બહુ મોટી એચિવમેન્ટ કહેવાય અને ક્રિયાના વખાણ અને લોક તો શ્રેય આપશે જ હા અમે લોકોએ આ બધું શો કોલ્ડ કર્યું કહો છો ને એ સ્વાભાવિક છે પણ તમે હમણાં જ કીધું કે વ્યવસ્થિત કેવી રીતે કાર્ય કરે છે એ બધું તમે સમજાવ્યું તો પછી અમારે એ સમજવાનું જ રહ્યું સાચી છે ખૂબ ખૂબ આભાર પણ તમારો જે પ્રેક્ટિકલ પ્રયોગ છે ને અને એ તમને હવે ગમે છે ને એના તરફ તમારી દ્રષ્ટિ ગઈ છે એ બહુ જ સારી વાત છે એના પર જ ફોકસ કરવા જેવું છે એનો મતલબ શું થાય છે કે જે જ્ઞાન મળ્યું છે ને હવે એને વાપરો વાપરવાનું એનો મતલબ શું છે કે જે ક્રિયાઓ થાય છે એને હવે આપણે નિરીક્ષણમાં લઈએ જોવાના પુરુષાર્થમાં લઈએ એટલે સમજવાનો પુરુષાર્થ કરીએ કે આ વ્યવહાર જ છે કારણ કે મને દાદાએ નિશ્ચયમાં સ્થિત કર્યો છે કેન્દ્ર પર બેસાડી દીધો છે એટલે હવે આ વ્યવહારને ઓળખવાનો છે સંપૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે આપણે બધાને ખૂબ શુભેચ્છાઓ કાલથી પર્યુષણ ચાલુ થાય છે એ પછી આપણે વાત કરીએ જય સચિદાનંદ ખૂબ ખૂબ આભાર સુધાબેન જય સચિદાનંદ સુધાબેન બહુ સરસ એક્સપિરિયન્સ હવે દીપકાનંદજી તમારો શોર્ટ એક્સપિરિયન્સ કો પછી ત્રિમંત્ર બોલાવો શોર્ટ અંદર પરિવર્તન એક દિવસ દાદા અંદર રૂમમાં બેઠા હતા અને હું ને પુલિનાનંદજી સાથે ગયા અમે સાથે ઓફિસમાં નીકળીએ કારણ કે સાંજે સત્સંગમાં આવવાનું હોય તો એ એમના ડિપાર્ટમેન્ટમાંથી નીકળે હું મારા ડિપાર્ટમેન્ટમાંથી નીકળું અમે એક બાજુ મળીએ અને પછી અમે આવીએ દાદા પાસે જેવો રૂમમાં એન્ટર થયો ને તો દાદાએ એમ કીધું મિસ્ત્રી હું તારા પર ખુશ નથી મારે તો એ જે ધક્કો વાગ્યો કીધું દાદા શું પણ મને સમજાવો મારી ક્યાં ભૂલ થાય તરત જ દાદાએ કીધું
ઓપન કરી દીધા મે બી એ રીતે પછી અમારી યાત્રા બહુ સરસ રહી સંયમધામ ને બધું એનો બીજો અનુભવ થઈ છે જય સચિદાન ઉલી નાનંદજીને મેં બહાર આવીને કીધું દાદા એવું કેમ કીધું મને પાછું એમ કીધું પેલા ને જો એમ કે ચોક્કસ એમ કે હો પાકો એમ કે હાલું મેં કીધું દાદા કઈ સમજાવો પણ પછી ખાલી કહી દીધું કે નહીં તું આમ સ્ટ્રોંગ છે એટલે વાંધો નહીં આવે આટલા એટલે આપણે કહીએ ને કે જે દાદાની જે જ્ઞાન કળા ને બોધ કળા છે ને વ્યવહાર કળા એ બહુ બિલકુલ અજબ ગજબની છે અને એમાં જે લેસન મળી જાય છે જે ઠપકો મળી જાય છે જે પુશ મળી જાય છે જે આધાર મળી જાય છે એ આપણને છેક લગી હેલ્પફુલ થાય જુદા જુદા એન્ટેનાઓ નેક્સ્ટ ટાઈમ એક એક પછી એક એક જણાવજો ચલો ત્રિમંત્ર બોલાવો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિત્રાગાય નમો વિત્રાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સર્વ સાહુણમ નમો લોયે સર્વ સાહુણમ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ મંગલાણં ચ સૌવેસીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ